નમસ્કાર, હું જતીન મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું બનાવવાનો છું રજવાડી ઢોકળી. તો રજવાડી ઢોકળીમાં આપણે જોઈશે ચણાના લોટનું મિશ્રણ તથા થોડા અજમા ઉમેરી દઈશ. થોડો ફૂલ સોડા ઉમેરીશ. તથા પાણી ઉમેરીશ. હવે ઢોકળી બનાવવા માટે હું ઢોકળીઓ જે આપણું ટ્રેડિશનલ છે તે યુઝ નથી કરવાનો, એક અલગ રીતે હું ઢોકળી બનાવીશ. એક તપેલી લઈશ, એમાં પાણી ઉમેરીશ. ગેસ ઓન કરીશ. આપણી ઢોકળી હું આમાં લોટ પલાળેલો છે તે મૂકીશ. તો તે થાળમાં એક ચમચી જેટલું તેલ આખામાં ફેલાઈ જાય એ રીતે. હવે આ જે તેલ મેં લગાવી દીધું છે, હવે આ જે આપણું પાણી ગરમ તપેલી પર મૂકીશ. અને જે આપણે મેં લોટ મિક્સ છે ચણાનો અજમાવાળો, તે હવે એમાં ઢોકળી બનાવવા માટે મૂકીશ. હવે મેં ઢોકળી જે આપણે મિશ્રણ બનાવેલું હતું તે મૂકી દીધું છે. હવે આપણે એને 15-20 મિનિટ સુધી પાકવા દેશું. ઢોકળી છે તેને પકાવશું આપણે 20 મિનિટ સુધી, અને તેને ઢોકળીને આ કવર કરવા માટે ઢાંકણું ઢાંકી દઈશ. દસ મિનિટ થઈ ગઈ છે, હું આપણી ઢોકળી ચેક કરીશ. આપણી ઢોકળી હવે બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે હું એના પીસ કરીશ. હવે હું આપણી ઢોકળીના પીસ કરીશ. લઈને જો તેલ લગાવેલું છે એટલે આપણી ઢોકળી ચોંટી નથી, અધરવાઇઝ ચોંટી જશે. તો તમને એક પીસ બતાવવા, આપણી ઢોકળી છે સ્પોન્જી એકદમ. સોડા મેં થોડોક જ ઉમેરેલો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઢોકળી વઘારવાની શરૂઆત કરીશું. મેં અગાઉથી જે ગરમ બધો મસાલો છે એ તૈયાર કરી રાખેલો છે, તમે જોઈ શકો છો. ગરમ મસાલો છે, દહીં છે, આદુ લસણની પેસ્ટ છે, તેમાં જે મેં ચટણી ઉમેરી દીધી છે તથા લીલી કોથમરી છે, લીલી ડુંગળી છે અને ટમેટાં અને મરચાં વાટેલા છે. તો ચલો શરૂ કરીએ. તથા આમાંથી જે આપણી ઢોકળી બનાવવાની છે તે ઢોકળી પણ પીસીસમાં તૈયાર છે. ચલો હવે આપણે વઘાર કરીશું. ઓન કરીશું.
ગરમ થઈ ગયું છે, હવે આપણે ઉમેરીશું. પહેલાં સૌ પ્રથમ તો ગરમ મસાલો છે મેં અગાઉથી તૈયાર રાખેલો છે, આખું લસણ, હું તેમાં લીલી ડુંગળી ઉમેરી છે, અગાઉથી કાપીને રાખેલી છે. ટમેટા તથા લીલા મરચા છે તે ઉમેરી, હિંગ ઉમેરી, ઉમેરી દઈશ થોડું ધાણાજીરું, ધાણાજીરું ઉમેરી પછી તેમાં ઉમેરીશું અડધા લસણવાળી પેસ્ટ તથા લાલ ચટણી છે તે જે મેં અગાઉથી તૈયાર રાખેલ છે. થોડું પાણી ઉમેરીશ, હવે મસાલો એકદમ બધો એક રસ થઈ ગયો છે. હવે હું તેમાં આપણી ઢોકળી જે અગાઉથી બનાવી લીધી તે ઉમેરી દઈશ. આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે, હવે હું ગેસ બંધ કરીશ અને તેમાં ઉમેરીશ કોથમીર. આપણી જે ઢોકળી છે હવે હું તેમાં દહીંનું ટોપિંગ કરીશ, ટોપિંગ ઓપ્શનલ છે.